દિવસે હું અધિકારીની શંકાથી જોઈશ ને સાહેબ એ દિવસે કેટલાય અધિકારીઓના ચડિયું ઢીલી થઈ જશે. તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો, પંચને સાથે લઈ જાય છે. અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી લો સાહેબ, હવે અમે કનેક્શન લીધું છે, દસ્તાવેજ નથી કરતી તો કનેક્શન લીધું છે, મીટર બહાર છે, ચેક કરીને જાઓ. તમે કોઈના ઘરમાં જાઓ છો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે, કોઈની વંડી કૂદીને જશે, ગમે એ રીતે ચેકિંગ કરશે, ગમે એ રીતે ચેકિંગ કરશે. કેવી રીતે નિયમ? પંચને સાથે લઈ જવાના હોય કે ના હોય? પંચને ના સાથે લે સાહેબ, નિયમો ભણી લેજો. હજુ તમને હું કહું છું કે નિયમો ભણી લેજો. ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કાં તો પહેલા તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે, અથવા તો અચાનક રેડમાં જાઓ છો તો તમારે ફરજિયાત પંચને લઈ જવા પડે. મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી. હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વેમાં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ, પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો. નોટિસ નહીં આપવાની, સાથે પંચ નહીં લઈ જવાના, ત્યાં રોજકામ નહીં કરવાનું. પીજીવીસીએલ નો કર્મચારી છે, યુનિફોર્મ પહેર્યો છે એટલે ગમે એને ઘરમાં ઘૂસી જવાનું. કયો ચેકિંગ વાળો આઈ કાર્ડ સાથે લઈને જાય છે? કયો ચેકિંગ વાળો ગામના બે જણા બોલાવે છે? નિયમો કોણ ફોલો કરે છે? કોઈ ફોલો નથી કરતા નિયમો. ખેડૂત અભણ છે એટલે બાપડાને બસ એના ઘરે ગમે ત્યારે ઘૂસી જાવ, એ તમને પૂછવાનો નથી કે તમે શેમાંથી આવો છો. બસ અમે પીજીવીસીએલ વાળા છીએ, બે ગાડીઓ સાથે લેવા એટલે ઘૂસી ગયા. સાહેબ પોલીસ પણ રેડ એમ નામ નથી કરતી, કાં તો નોટિસ આપે છે અથવા તો કોઈ પંચને સાથે લઈ જાય છે. બરાબર છે? તમારી અચાનક રેડ હોય ત્યારે ફરજિયાત પંચનો પણ હુકમ કરજો, પંચને સાથે લઈ જાઓ. તમારે સામાના ઘરે પહોંચો ને એ પહેલા પંચ લઈ જવાના હોય સાહેબ.